હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપનું મારા રસોઈના કાઠિયાવાડી સ્વાદમાં. હું ભાવનાબેન રાઠોડ આજે તમારા માટે લીલી ચોળીના શાકની રેસીપી લઈને આવી છું. તો અનેક વખત બનેલા લીલી ચોળીના શાકને એક અલગ ટચ આપશું અને એકદમ સ્વાદિષ્ટ આ શાક બનાવશું. ઓછા તેલ મસાલામાં આ શાક વધારે સ્વાદિષ્ટ બનશે. અને ફ્રેન્ડ્સ, તમને રિક્વેસ્ટ કરવાની છે કે હજી સુધી આપણી ચેનલને 10% લોકોએ સબસ્ક્રાઇબ કરી છે તો પ્લીઝ વિડીયો જુઓ અને સાથે ચેનલને સબસ્ક્રાઇબ પણ કરો. ચેનલ સબસ્ક્રાઇબ કરવી બિલકુલ ફ્રી છે. તો ચાલો બનાવીએ ચટપટા મસાલા સાથે લીલી ચોળીનું શાક. તો ચોળીનું શાક બનાવવા માટે અહીંયા મેં 250 ગ્રામ દેશી ચોળી લીધેલી છે. શક્ય હોય ત્યાં સુધી દેશી ચોળીનો ઉપયોગ કરીને જ આ શાક બનાવવાનું. આ ચોળીમાં ઘણી પાકી ચોળી પણ હોય છે તો એના મેં આ રીતે દાણા અલગ કરી લીધા છે. તો ચોળી એકદમ સારી રીતે ધોઈ અને પછી આ રીતે નાના ટુકડામાં સમારી લેવાની. તો ફ્રેન્ડ્સ, આપણે અનેક વખત ચોળીનું શાક બનાવ્યું હોય પણ આજે શાક એક અલગ મેથડ સાથે બનાવવાનું છે એટલે વિડીયો બિલકુલ સ્કીપ નહીં કરતા. તો સમારેલી ચોળી આપણે સાઈડ પર રાખી દઈશું અને એક લોટ બાંધી લેશું. એના માટે અહીંયા એક બાઉલ લીધેલો છે. તો મિક્સિંગ બાઉલમાં આપણે 1/2 કપ ઘઉંનો લોટ ઉમેરશું અને ઘઉંના લોટની સાથે 1/4 કપ ચણાનો લોટ ઉમેરશું. તો લોટ સાથે મસાલા કરી લેશું. મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું, 1/2 ચમચી લાલ મરચું, 5 ચમચી જેટલી હળદર, 1/2 ચમચી ધાણા જીરું, 1 ચમચી સફેદ તલ, 1/2 ચમચીથી ઓછો અજમો ઉમેરશું. સાથે 1/2 ચમચી જેટલી કસૂરી મેથી ઉમેરશું. થોડા ફ્રેશ સમારેલા કોથમરીના પાન પણ ઉમેરી દેશું. 1 ચમચી જેટલું તેલ ઉમેરશું અને સાથે 1 ચપટી જેટલા કુકિંગ સોડા ઉમેરશું. બધું જ એકદમ સરસ મિક્સ કરી લેશું. અહીંયા બધો જ મસાલો લોટ સાથે સરસ મિક્સ થઈ ગયો છે. તો થોડું થોડું પાણી ઉમેરતા લોટ બાંધશું. તો અહીંયા લોટ બાંધી લીધો છે. લોટ રોટલી કરતાં આપણે થોડો કઠણ રાખવાનો છે. હવે આ લોટમાંથી આપણે નાની નાની ઢોકળી તૈયાર કરશું. એના માટે આ રીતે લોટને થોડો મસળી લેવાનો અને ઢોકળી આપણે એકદમ નાની સાઇઝની બનાવવાની છે એટલે આ રીતના નાના બોલ્સ જેવા આપણે ટુકડા કરી લેશું. ઢોકળી ચોળી સાથે એકદમ ચડી જાયને એવડી આપણે બનાવવાની છે. ઢોકળીની સાઇઝ મોટી નથી રાખવાની. અને આ રીતે લુવાને હથેળીમાં ગોળ કરી લેવાનું અને થોડો પ્રેસ કરવાનું એટલે આ સાઇઝની નાની એવી ઢોકળી તૈયાર થઈ જશે. અહીં આપણી ઢોકળી તૈયાર છે અને તમે જોઈ શકો છો કે આટલી થિકનેસમાં આપણે ઢોકળી તૈયાર કરેલી છે. વધારે જાડી પણ ના હોવી જોઈએ. આ રીતના આપણે ઢોકળી તૈયાર કરી અને હવે શાક બનાવશું. શાક આજે આપણે કુકરમાં જ બનાવવાનું છે. તો કુકરમાં તેલ ઉમેરશું. તેલ ગરમ થતાં અહીંયા 6-7 કળી લસણની મેં બારીક ટુકડામાં સમારી લીધી છે. તમે ઈચ્છો તો લસણની પેસ્ટ કરીને પણ ઉમેરી શકો છો. આ શાકમાં આદુનો સ્વાદ સારો નથી લાગતો એટલે એકલું લસણ ઉમેરીને જ આ શાક તૈયાર કરવાનું. લસણ થોડું કકડે એટલે હિંગ ઉમેરી દેશું અને એક મીડિયમ સાઇઝના ટમેટાની પ્યુરી કરીને રાખેલી છે એ પણ ઉમેરી દેશું. ટમેટાની પ્યુરી તેલ સાથે સરસ સાંતળી લેશું. હવે ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી દેશું અને મસાલા કરી લેશું. મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું, 1/2 ચમચી લાલ મરચું પાવડર. લાલ મરચું પાવડર તમારા સ્વાદ મુજબ વધારે કે ઓછું કરી શકો છો. 1/2 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું ઉમેરશું અને બધું સારી રીતે મિક્સ કરી લેશું. ચોળીનું શાક હંમેશા થોડા ચડિયાતા મસાલા સાથે બનાવવાનું, નહીંતર તમને ચોળીનું શાક ફીકું લાગશે. ચડિયાતા મસાલા સાથે આ શાક બનાવશો ને એટલે એકદમ સ્વાદિષ્ટ શાક તૈયાર થશે. મસાલા ટમેટાની પ્યુરી સાથે સરસ સાંતળી લેવાના. તો અહીંયા તમે જોઈ શકો છો કે થોડી જ વારમાં મસાલામાંથી તેલ છૂટું પડવા માંડ્યું છે. તો સમારેલી રાખેલી ચોળી છે એ કુકરમાં ઉમેરી દઈશું. એકદમ સરસ મિક્સ કરી લેશું. ચોળી મસાલા સાથે એકદમ સરસ સાંતળી લેવાની છે અને આ બધી પ્રોસેસ કરવા ટાઈમે ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે. અહીંયા તમે જોઈ શકો છો કે ચોળી મસાલા સાથે એકદમ સરસ સંતળાઈ ગઈ છે. હવે 1 ચમચી ખાંડ ઉમેરશું પણ જો તમને ગળાશ પસંદ ના હોય તો સ્કીપ કરી દેવાની અને થોડો ગરમ મસાલો પણ ઉમેરી દેશું. બધું એકદમ સરસ મિક્સ કરી લેશું. અહીંયા તમે જોઈ શકો છો કે ચોળી મસાલા સાથે એકદમ સરસ સંતળાઈ ગઈ છે અને શાકમાં બધું તેલ અલગ પડી ગયું છે. હવે અહીંયા શાકમાં ઉમેરવા માટે મેં ગરમ પાણી કરેલું છે. બને ત્યાં સુધી આ રીતે ગરમ પાણીનો ઉપયોગ કરવાનો જેથી શાકમાં કુકિંગ પ્રોસેસ ધીમી ના પડે અને
શાક એકદમ સરસ સ્વાદિષ્ટ તૈયાર થાય. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે કુકરમાં પાણી ઉમેરતા જ તેલ અને મસાલો એકદમ ઉપર આવી ગયો છે. અત્યારે મેં 1.5 કપ જેટલું પાણી ઉમેરેલું છે. આ શાકમાં આપણે પાણીનું પ્રમાણ થોડું વધારે રાખવાનું. ઢોકળી ઉમેરશું એટલે શાકમાં રહેલો બધો જ રસો એબ્ઝોર્બ કરી લેશે. હવે અહીંયા તમે જોઈ શકો છો કુકરમાં પાણી ઉમેરતા જ તરત જ ગ્રેવી ઉકળવા માંડી છે. ગરમ પાણી ઉમેરશો ને એટલે આ પ્રોસેસ ઝડપથી થશે. હવે જે આપણે ઢોકળી તૈયાર કરીને રાખેલી છે ને એક એક કરીને આપણે શાકમાં ઉમેરી દેશું. શાકમાં જ્યારે ગ્રેવી ઉકળવા માંડે ને ત્યારે ઢોકળી ઉમેરવાની, જેથી ઢોકળી એકદમ છૂટી છૂટી તૈયાર થાય. અહીંયા તમે જોઈ શકો છો કે ગ્રેવી જેમ જેમ ઉકળવા માંડી ને એમ ઢોકળી એકદમ સરસ ઉપર આવવા માંડી. આવી નાની નાની બાબત ધ્યાનમાં રાખશો ને એટલે તમારું શાક પણ એકદમ પરફેક્ટ તૈયાર થશે. હળવા હાથે એક વખત ઢોકળીને શાક સાથે મિક્સ કરી લેવાની. હવે કુકરનું ઢાંકણ ચેક કરી દેશું. ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખશું અને કુકરમાં 5 સીટી થવા દેશું. કુકરમાં સીટી વધારે કરવી પડશે, કારણ કે જો તમે ઓછી સીટીમાં શાક તૈયાર કરવાનો પ્રયાસ કરશો ને તો તમારી ઢોકળી કાચી રહેશે. એટલે ઢોકળીને બફાવવાનો પૂરતો સમય મળવો જોઈએ એટલે કુકરમાં 5 સીટી કરશું. શાકમાં ગ્રેવીનું પ્રમાણ પણ વધારે રાખવાનું. 5 સીટી થઈ ગઈ છે, ગેસની ફ્લેમ બંધ કરી દેશું. કુકરમાં 5 સીટી થઈ ગઈ છે ને હવા પણ રિલીઝ થઈ ગઈ છે. ચેક કરી લઈએ. વાવ, શાકનો કલર જુઓ ફ્રેન્ડ્સ, જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય ને એવું આ શાક તૈયાર થઈ ગયું છે. અને કુકરનું ઢાંકણ ખોલતા તો એટલી મસ્ત સુગંધ આવી રહી છે. અને અહીંયા તમે શાકનું ટેક્સચર પણ જોઈ શકો છો. આપણે ગ્રેવીનું પ્રમાણ વધારે રાખેલું એટલે ગ્રેવીમાં જ આપણી ઢોકળી સરસ બફાઈ ગઈ છે અને રસો પણ એકદમ સરસ રહેલો છે. અહીંયા એક ઢોકળી કટ કરીને પણ તમને બતાવી દઉં. આપણે આ રીતના પાતળી ઢોકળી કરેલી ને એટલે ઢોકળી સરસ બફાઈ ગઈ છે. અહીંયા તમે જુઓ કે ચમચી અડાડતા જ આપણી ઢોકળી એકદમ સરસ કટ થઈ જાય છે અને ઢોકળી અંદર સુધી એકદમ સરસ બફાઈ ગઈ છે. તો આ જ રીતે બનાવો અને કમેન્ટમાં જણાવો કે બધી ટીપ્સ સાથે એકદમ નવી રીતે બનેલા ચોળી ઢોકળીના શાકની રેસીપી કેવી લાગી. આજે બસ આટલું જ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય. થેન્ક યુ.